હી ગાઈઝ વેલકમ ટુ ગુજરાત જી કે એક્સપ્રેસ હું અનિલ ચૌધરી ફરીથી તમારી સમક્ષ હાજર થયો છું ગુજરાતના દેશી રજવાડા ભાગ બે લઈને બરાબર છે આની અંદર મેં પ્રયત્ન કર્યો છે કે ભગવતસિંહજી મહારાજ દ્વારા જેટલા પણ મહત્ત્વના કાર્યો થયા છે અને આવનારી કોઈપણ એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા ફ્રન્ટ ક્વેશ્ચન તરીકે જે ફેક્ટ છે એ લઈને તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે જો તમે આપણી ચેનલમાં નવા છો બરાબર તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરીને આવનારી કોઈપણ એક્ઝામની અંદર તમને હું જો કોઈ પ્રશ્નોત્તરી સિરીઝ શરૂ કરું અથવા તો આ પ્રકારના કોઈ એવા કન્ટેન્ટ લાવું તો તમને નોટિફિકેશન મળી રહે અને આવનારી કોઈપણ એક્ઝામમાં તમને મહત્ત્વના સાબિત થઈ શકે એવા જ પ્રશ્નો સાથે હું આવું છું મિત્રો બરાબર છે હવે બીજી વાત કરું આગળ ઓલરેડી આપણે ભાગ એક મૂકી દીધો છે આ ભાગ બે છે બરાબર ભાગ બેનો ભાગ એક જો તમે નથી જોયો તો ભાગ એક જોઈ લેજો પછી ભાગ બે જોજો ભાગ એકની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે બરાબર છે અને પીડીએફ આની મેળવવા માટે તમે આપણું ગુજરાત જી કે એક્સપ્રેસ મેં લિંક ટેલિગ્રામમાં મૂકેલી છે ત્યાંથી તમે આપણા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો તો આજે આપણે ચર્ચા કરવાની શકો નહીં તો કે ભાઈ ભગવતસિંહજી મહારાજની જેમના પિતાનું નામ શું હતું સંગ્રામસિંહજી ઓકે સો લેટ્સ સ્ટાર્ટ મિત્રો આ ચર્ચા કરવાની છે એમના સામાજિક સુધારા બરાબર સૌ પ્રથમ ચર્ચા કરીએ એમના સામાજિક સુધારા સામાજિક સુધારાની જો વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે રાજકુટુંબોની અંદર પડદા પ્રથા હતી પહેલા બરાબર એને આપણે ઓજલ પ્રથા પણ કહીએ છીએ બરાબર શું નામ છે ઓઝલ પ્રથા તો રાજકુટુંબોની અંદર જે ઓજલ પ્રથા હતી એ પ્રથાને ભગવતસિંહજી મહારાજ દ્વારા બંધ કરાવવામાં આવી હતી બરાબર છે અને આ ઓઝલ પ્રથામાંથી સૌ પ્રથમ પોતાની પત્નીને જ મુક્ત કરાવ્યા હતા બરાબર એટલે કે પોતાની પત્નીને જ એવું કીધું હતું કે તમારે પડદો ધાંકવાની જરૂર નથી બરાબર છે તો ભગવતસિંહજી દ્વારા પડદા પ્રથા બંધ કરાવવામાં આવી હતી એક આ સામાજિક સુધારો હતો એમની પત્નીનું નામ હતું નંદ કુંવરબા ભગવતસિંહજી જે રીતે ફિઝિશિયન હતા બરાબર એ ડૉક્ટરીનું ભણેલા હતા તો એમની પત્ની પણ એમની પત્ની પણ ભણેલા હતા બરાબર છે ખૂબ જ એજ્યુકેટેડ હતા એ પણ ઓકે તો આપણે વાત કરીએ તો એમને વિદેશ પ્રવાસ કર્યો હતો બરાબર એમણે શું કર્યું હતું વિદેશ પ્રવાસ કર્યો હતો યાદ રાખજો ભારતની અંદર જો હું વાત કરું ને મિત્રો તો ભારતની અંદર સૌથી પહેલાં સમુદ્ર પાર કરી અને વિદેશ જનાર વ્યક્તિ જો કોઈ રાણી રાણી વાત કરીએ વિદેશ રાણી કોઈ જનાર હોય ભારતના તો પ્રથમ ભારતીય રાણી હતા આપણા નંદકુંવરબા જે ભગવતસિંહજી મહારાજના પત્ની હતા એ પણ એમના જેટલું જ ભણેલા હતા બરાબર અને ભારતમાં સમુદ્ર પાર કરી પરદેશ જનાર પ્રથમ ભારતીય રાણી પૂછાય તો નંદકુંવરબા હતા ધ્યાન રાખજો બરાબર છે જોઈએ આપણે હવે એમના દ્વારા કેટલાક વ્યવહાર અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના કેટલાક કાર્ય થયા છે આપણે જોઈએ મિત્રો ગોંડલ ત્યારબાદ છે ધોરાજી ઉપલેટા તથા રાજ્યના દરેક મોટા ગામની અંદર જે પાકા રસ્તા બંધાવવામાં આવે ને બરાબર એ પાકા રસ્તા નું જે કામકાજ ચાલતું હોય બરાબર જેને કોન્ટ્રાક્ટ આપ્યો હોય ત્યાં રૂબરૂ જઈને ભગવતસિંહજી મહારાજ ઉભા રહેતા બરાબર જોડે રહીને કામ કરાવતા અને બીજું એના રસ્તા એમના રસ્તાની અંદર એટલી જબરદસ્ત કહેવાય ને કે જોઈએ રસ્તા કેવા બંધાતા હતા એ પણ ચર્ચા કરીએ પણ એક ન્યૂઝપેપર આપણે બધા જાણીએ છીએ વિશ્વવિખ્યાત ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા ગોંડલના રસ્તાઓના વખાણ કરવામાં આવતા હતા બરાબર ટાઇમ્સ ઓફ ઇન્ડિયા લેખ આપતું તો કોંડલના રસ્તાઓ વિશે બરાબર તો તમે વિચારી શકો છો કે કઈ હદ હદુદીના એ લોકો મતલબ કે મહારાજ દ્વારા રસ્તાઓ બંધાવવામાં આવ્યા છે બરાબર આગળ વાત કરીએ તો રાજ્યના રસ્તાઓનો કોન્ટ્રાક્ટ અથવા તો રાજ્યની અંદર જે બ્રિજ અથવા તો પુલ બાંધાવાનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવતો ને કોન્ટ્રાક્ટર જોડે વીસ વર્ષની બોંહેધરી પત્રક લખાવવામાં આવતો કે ભાઈ જો કંઈ આગુ પાછું થયું બરાબર છે જવાબદારી તારી રહે છે અત્યારે હાલ તમે આપણે જોઈએ છીએ વર્તમાન સિચ્યુએશનમાં આજે બ્રિજ બાંધ્યો હોય તો પંદર દિવસે તો ગાઢ આવે તો તૂટી પડે એની જ બરાબર કેટલાની જાન જોખમમાં હોય છે બરાબર પણ એ સમયના તમે વિચાર કરો ભગવતસિંહજી મહારાજ જ્યારે રસ્તાનો કે પુલ બાંધવાનો કોઈ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપતા તો વીસ વર્ષનો બોંહેધરી પત્રક લખાવતા કે ભાઈ વીસ વર્ષ તો ચાલો જોઈએ તારી જવાબદારી છે બરાબર બીજું જે પણ રસ્તો બનાવવામાં આવતો એ રસ્તાની બંને બાજુ છટાદાર વૃક્ષ પણ રોપણ કરાવતા તો પ્રશ્ન મે પૂછાય કે સૌરાષ્ટ્રના કયા રજવાડાના મહારાજા જે પોતાના રસ્તાની બંને બાજુ છટાદાર વૃક્ષોનું રોપણી કરાવતા હતા તો કોણ આવશે ભગવતસિંહજી મહારાજ આવશે બરાબર છે આગળ વાત કરીએ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ પ્રથમ ટ્રામની શરૂઆત કરવામાં આવી હતી અહીંયા હતી બરાબર મિત્રો જો આ પ્રકારની ટ્રામ આ થોડી આધુનિક છે પણ એ વખતે એ પ્રકારની ટ્રામ હશે પણ ટ્રામ આપણને ખબર છે કે રેલવે જેવી જ હોય પણ રસ્તા પર મતલબ કે એના પાટા છે ને આ રીતે રસ્તા પર હોય અલગથી બરાબર આપણે જોયું છે બરાબર તમે ખાલી યુટ્યુબમાં સર્ચ કરશો ટ્રામ એટલે શું તમને ડિટેલમાં માહિતી મળી જશે એની બરાબર અમે એક ફોટો મૂક્યો છે અહીંયા આગળ તમને ધ્યાન આવે એટલા માટે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વીજળી છે ને ગોંડલ સ્ટેટમાં આવી હતી ઓગણીસો ચોવીસમાં ખાસ ધ્યાન રાખજો બરાબર સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વીજળી કયા સ્ટેટમાં આવી ગોંડલ સ્ટેટમાં ઓગણીસો ચોવીસની અંદર બરાબર છે હવે આપણે બધા જાણીએ છીએ કે સૌરાષ્ટ્રની પ્રથમ રેલવે લાઇન વઢવાણથી ભાવનગર જે અઢારસો ને એંસીની અંદર શરૂઆત થઈ હતી બરાબર ત્યારબાદ તરત જ ગોંડલ સ્ટેટની અંદર મહારાજા ભગવતસિંહજી દ્વારા ધોળાથી ધોરાજી રેલવે લાઇનની શરૂઆત કરવામાં આવી હતી બરાબર છે થોડાક જ સમય થોડાક જ મહિના બાદ વઢવાણથી ભાવનગર રેલવે શરૂઆત થઈ સૌરાષ્ટ્રની પ્રથમ હતી ત્યારબાદ મહારાજા ભગવતસિંહજી જે ગોંડલના રાજા હતા તેમના દ્વારા ધોળાજીથી રે ધોળાજી રેલવે લાઇન ધોળાથી ધોરાજી રેલવે લાઇન શરૂ કરવામાં આવી હતી ઓકે તો ખાસ યાદ રાખજો આમાંથી કોઈ પણ ફેક્ટ પૂછાઈ શકે ઓકે ચાલો જોઈએ એમના દ્વારા કેટલાક એથિકલ કાર્યો નૈતિક કાર્યો થયા હતા બરાબર છે એનો આપણે ડિટેલમાં ચર્ચા કરીએ જો એમને ગોંડલ રાજ્યમાં દારૂબંધીનો કાયદો અમલમાં મૂક્યો હતો બરાબર છે ગોંડલ રાજ્યમાં દારૂબંધીનો કાયદો અમલમાં મૂક્યો હતો ઓકે ચલો દારૂબંધીનો કાયદો અમલમાં તો મૂક્યો આપણે બધા જ જાણીએ છીએ કે દારૂબંધીનો કાયદો ગુજરાતમાંય અમલમાં છે પણ રિયાલિટી તમે બધા જાણો છો મારે અહીંયા આગળ કંઈ જ કહેવાની જરૂર નથી રિયાલિટી એવી છે કે પાકિસ્તાન એમ કહે છે કે અમારે ત્યાં આતંકવાદી નથી એવી જ આપણે ત્યાં રિયાલિટી કેવી છે કે ગુજરાતમાં દારૂબંધ છે બરાબર હવે મારે આગળ કંઈ જ ચર્ચા કરવાની જરૂર નથી તમે બધા સમજી ગયા છો બરાબર છે તો પણ અહીં આગળ તમે જો ગોંડલ સ્ટેટમાં દારૂબંધીનો કાયદો મહારાજા ભગવતસિંહજી દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો ત્યારે પોતાના દીકરાએ જ ભંગ કર્યો પોતાના યુવરાજ જે હતા જેનું નામ હતું રાજા ભોજરાજ એમના દ્વારા જ દારૂ પીવામાં આવ્યો અને એમને જ ગોંડલ છોડવાનું ફરમાન બહાર પાડ્યું પોતાના પિતાએ પોતાના પુત્ર માટે કે ભાઈ તમે ગોંડલ છોડીને જતા રહો તમે કાયદાનો અમલ કર્યો છે બરાબર આને કહેવાય છે એક સમાન કાયદો બરાબર છે આને કહેવાય છે એક સમાન કાયદો પોતાના પુત્ર માટે પણ એ કાયદો અને રાજ્યના કોઈપણ દરબારી માટે પણ એ જ કાયદો તો રાજા ભોજરાજ જે હતા એમના પુત્ર એમને ગોંડલ છોડવાનું ફરમાન બહાર પાડવામાં આવ્યું અને તેઓ ગોંડલ છોડી બહાર જતા રહ્યા અને બાજુમાં એક ગામ છે મોવિયા ત્યાં મોવિયા ખાતે જઈને રહ્યા હતા બરાબર હવે ગોંડલમાં ધોરાજી જે છે એ ધોરાજીની અંદર ગાયોના કતલખાના હતા તો ગાયોનું કતલખાનું જ્યાં સુધી બંધ ના થાય ત્યાં સુધી પોતે પાણી નહીં પીવે એવો પણ સંકલ્પ કર્યો હતો બરાબર યાદ રાખજો કયા સૌરાષ્ટ્રના રાજાએ ગાયોની કતલ બંધ ના થાય ત્યાં સુધી પોતે પાણી નહીં પીવે એ પ્રકારનો સંકલ્પ કર્યો હતો તો જવાબ આવશે ગોંડલના મહારાજા ભગવતસિંહજી દ્વારા બરાબર ભાઈ રાજ્યમાં જે નોકર ચાકર કામ કરી રહ્યા છે એ અફીણના વ્યસની હતા બધા તો જે લોકો અફીણનું વ્યસન કરતા હશે એ લોકોને રાજ્યમાં નહીં આવવા દેવામાં આવે એમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો બરાબર છે તો એ પણ ગોંડલ રાજ્યમાં એક નૈતિક કાર્ય એમણે કર્યું હતું ત્યારબાદ એમનું બાવળું બરાબર ગોંડલ ખાતે ઉપલેટા ખાતે અને ધોરાજી ખાતે જ્યારે મૂકવામાં આવ્યું ત્યારે એનું ઉદ્ઘાટન કોને કર્યું હતું તો સયાજીરાવ ગાયકવાડ તૃતીય સયાજીરાવ ગાયકવાડ તૃતીય એમનું મૂળ નામ શું હતું ગોપાળ રાવ આપણે બધા જાણીએ છીએ એ પણ મૂકીશું આપણે મરાઠા ગુજરાતની અંદર કયા પ્રકારની સત્તા વિકસાવે છે અને સાયાજીરાવ ગાયકવાડ તૃતીય સુધીનું ટોટલી ડિટેલમાં ડિસ્કશન આપણે આ સિરીઝની અંદર કરવાનું છે બરાબર ચાલો જોઈએ આગળ ભગવતસિંહજી મહારાજ જે હતા એમને એક ભોજન સમારંભમાં ગાંધીજીને મહાત્માની ઉપાધિ આપી હતી એવો પણ ઉલ્લેખ જોવા મળે છે યાદ રાખજો કે કયા સૌરાષ્ટ્રના મહારાજાએ ગાંધીજીને મહાત્માની ઉપાધિ આપી આપી હતી બરાબર તો જવાબ લખજો ભગવતસિંહજી મહારાજ બરાબર ભગવતસિંહજી એ રાષ્ટ્રીય ચળવળના વિરોધી હતા ફૂલછાબ અને મછ ચેત મચ્છંદર ફૂલછાબ અને ચેત મછંદર જે પૂર્તિઓ આવે છે બરાબર એમાં એ રાષ્ટ્રીય ચળવળના વિરોધી નીતિ અંગેની ટીકાત્મક લેખો રખતા બરાબર એમના વિશે મતલબ કે જે રાષ્ટ્રીય ચળવળ હતું એના વિરોધમાં ટીકાત્મક લેખો લખતા હતા બરાબર આથી જ વાઇસ રોય વિલિંગ્ટન જે હતા એમને એવું કીધું એમને એવું કીધેલું એક વાર કે ગોંડલ રાજ્ય એવું રાજ્ય છે કે અમને ગોંડલની અંદર નહીં પણ ગોંડલના નાગરિક બનીને ત્યાં રહેવાનું મન થાય બરાબર આવું કોને કીધું ગોંડલ રાજ્ય માટે વાઇસ રોય વિલિંગ્ટને કીધું બરાબર હવે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ગાંધીજી જે છે એ આફ્રિકાથી ભારતમાં વર્ષ ઓગણીસો ને પંદરમાં આવ્યા હતા બરાબર વર્ષ ઓગણીસો ને પંદરમાં આવ્યા હતા બરાબર અને એમના આવવાની જે છે નવ તારીખ બરાબર તો નવ તારીખે નવ જાન્યુઆરી આપણે પ્રવાસી ભારતીય દિવસ પણ ઉજવીએ છીએ બરાબર તો ગાંધીજી જ્યારે પરત ફર્યા ત્યારે તે જ વર્ષે લગભગ લગભગ એમના આવ્યાના વીસેક દિવસની અંદર જ્યાં સુધી હું ખોટો નથી સત્યાવીસ તારીખ બરાબર સત્યાવીસ તારીખને પહેલો મહિનો અને ઓગણીસો પંદરના રોજ ગાંધીજી સીધા જ ક્યાં ગયા હતા કે ભાઈ ગોંડલ રાજ્યમાં ગયા હતા બરાબર તો ગોંડલ રાજ્યમાં ભગવતસિંહજી મહારાજના ત્યાં ગયા હતા અને ગોંડલ રાજ્યના આપણને બધાને ખબર છે કે ત્યાં આગળ આપણા મા જે રાજાજી પોતે છે એ પોતે પણ પોતાની જે રાજ્યની આવક છે રાજકોષ જે છે એ રાજકોષમાંથી ફક્ત બે જ ટકા બરાબર પોતાના વ્યક્તિગત ખર્ચ માટે લેતા હતા તો ગાંધીજીએ જ્યારે ગોંડલ રાજ્યની મુલાકાત લીધી ત્યારે પણ ગાંધીજી ત્રણ દિવસ કે બે દિવસ રહ્યા હતા બરાબર તો એમને બે દિવસ માટે તો ફ્રી રહેવા દેવામાં આવ્યા પણ ત્યારબાદ જે ત્રણ ચાર દિવસ તેમને ત્યાં નીકળ્યા ત્યારે તેમને ચાર દિવસનું કે પાંચ દિવસનું ભાડું પણ ચૂકવવું પડ્યું હતું યાદ રાખજો કે ભાઈ તમે ગમે તે હોય બરાબર તમે ક તમે લોર્ડ વાઇસરોય હોય કે પછી ગવર્નર હોય ગોંડલ રાજ્યની અંદર આવ્યા છો મહેમાન ગતિ કરી છે અતિથિ દેવો ભવ પણ અહીંયા ચાર દિવસ રહ્યા તો ચાર દિવસનું ભાડું સાહેબ આપી દેવું પડશે આ જ પ્રકાર ગોંડલ રાજ્યનો વહીવટ થતો હતો અને ગાંધીજીએ પણ પોતાના જે સત તેના પ્રયોગો છે એમાં પણ આનો ઉલ્લેખ કર્યો છે કે હા સાચી વાત છે આ જ પ્રકારનું વહીવટ હોવો જોઈએ હું બિરદાવું છું આ રાજ્યને બરાબર તો ગાંધીજીને પણ અહીંયા આગળ ભાડું આપવું પડ્યું હતું ત્યારબાદ આપણે વાત કરીએ જોઈએ તો ટાટા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ટાટા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભારત સરકારને વિનંતી કરવામાં આવી હતી કે ભાઈ ટાટા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે બરાબર એ જો ગોંડલ રાજ્યમાં ખોલવામાં આવે છે બરાબર ટાટા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જો ગોંડલ રાજ્યમાં ખોલવામાં આવે તો તેમને ગોંડલ સ્ટેટ શું ફાયદો કરી આપશે તો કે ભી પહેલાં તો અમે જમીન એમને મફતમાં આપીશું અને ત્યારબાદ દર વર્ષે એમને પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપશે ગોંડલ રાજ્ય આ પ્રકારની ઓફર સરકારને કરવામાં આવી હતી બરાબર છે જો કે બે નંબરની વાત છે કે સરકારે એક્સેપ્ટ કરી કે ના કરી લગભગ અત્યારે મતલબ કે કરી જ નહોતી બરાબર પણ આ પ્રકારની ઓફર ભગવતસિંહજી દ્વારા કરવામાં આવી હતી આપણે એટલું યાદ રાખવાનું છે ત્યારબાદ આપણે બધા જાણીએ છીએ કે ગાંધીજીના શામળાસ કોલેજમાં બે મિત્રો છે પ્રાણશંકર અને ભવાની શંકર જોશી આ એમના દિવાન હતા તો ભગવતસિંહજીના દિવાન અથવા તો એમ પૂછાય કે પ્રાણશંકર અને ભવાની શંકર જોશી એ નીચે પૈકી કયા સૌરાષ્ટ્રના મહારાજાના દિવાન તરીકે કાર્ય કરી ચૂક્યા છે બરાબર તો નામ આવશે ભગવતસિંહજી મહારાજ હવે મિત્રો એક વસ્તુ આપણે યાદ રાખવાનું છે અઢારસો ને સત્યાસીની અંદર બ્રિટનના મહારાણી જેમનું નામ હતું વિક્ટોરિયા વિક્ટોરિયાના શાસનનો સુવર્ણ મહોત્સવ હતો બરાબર તો એમના સુવર્ણ મહોત્સવ ભારતમાં ઉજવાયો ત્યારે સૌરાષ્ટ્રના જે રાજવીઓ હતા એમના સમકાલીન જેટલા પણ રાજવીઓ હતા એ તમામે તમામ રાજવીઓના પ્રતિનિધિ તરીકે મહારાજા ભગવતસિંહજી આ સુવર્ણ મહોત્સવમાં હાજર રહ્યા અને મહારાણી વિક્ટોરિયા એમની જે શાસન શૈલી હતી એમની જે વહીવટી વ્યવસ્થા હતી એનાથી એટલા પ્રોત્સાહિત થાય છે એટલા પ્રેરણાહિત થાય છે કે એમને ગોંડલ શાસનની શાસન શૈલીથી પ્રોત્સાહિત થઈ અને મહારાજા ભગવતસિંહજીને એ સુવર્ણ મહોત્સવની અંદર જ નાઇટ ગ્રાન્ડ કમાન્ડરનો ખિતાબ આપવામાં આવ્યો હતો બરાબર છે નાઇટ ગ્રાન્ડ કમાન્ડરનો ખિતાબ આપવામાં આવ્યો હતો યાદ રાખજો આપણે જે મહારાણી વિક્ટોરિયા છે એમના હસ્તે ત્રણ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવતા એક તો આપણે જોઈ લીધો નાઇટ ગ્રાન્ડ કમાન્ડર બીજો આપવામાં આવતો હતો નાઇટ કમાન્ડર નાઇટ એટલે કે એન આઈ આઈ જી એનઆઈ જીએસટી નાઇટ એટલે રાત એવું નહીં કે એનઆઈ ટી નાઇટ કમાન્ડર અને ત્રીજો ખાલી હતો કમાન્ડર બરાબર આ ત્રણ પ્રકારના અવોર્ડ આપવામાં આવતા બિરુદ આપવામાં આવતા કોના દ્વારા તો ઇંગ્લેન્ડની મહારાણી જે બ્રિટનની મહારાણી વિક્ટોરિયા હતા એમના દ્વારા તો ભગવતસિંહજીને અહીં આગળ ગોંડલ શાસન સૈન્યથી પ્રેરિત થઈને આપવામાં આવ્યો હતો ચર્ચા કરીએ આગળ અહીં આગળ બીજું છે કે નાઇન્ટીન થર્ટી ફોરની અંદર એટલે કે ઓગણીસો ચોત્રીસમાં બિહાર રાજ્યમાં જ્યારે ભૂકંપ આવ્યો ને ત્યારે પણ તેમણે ત્યાં સહાય કરી હતી એક આપણે યાદ રાખીશું બીજું ગોંડલની પ્રજાને પીવાનું સ્વચ્છ પાણી મળી રહે બરાબર અને સિંચાઈ માટે એમણે એક તળાવનું નિર્માણ કરાવ્યું હતું વેરી તળાવ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બને છે અથવા તો ડાયરેક્ટ એમ જ પૂછી દે કે વેરી તળાવ ક્યાં આવ્યું છે તો ગોંડલમાં અને ગોંડલની પ્રજા માટે એમને વેરી તળાવ બંધાવવામાં આવ્યું હતું કોના દ્વારા બંધાયું હતું ભગવતસિંહજી મહારાજ દ્વારા ચલો બંધાયું તો બંધાયું બે નંબરની વાત છે અને જરૂરી છે વહીવટી વ્યવસ્થામાં પણ એમને ત્યાં આગળ ફિલ્ટર પ્લાન્ટ પણ એ વખતે ન ખાયો તો વિચાર કરો ઓગણીસોને સમથિંગ મતલબ કે ગણી લો ને વીસમી સદીની જ વાત છે બરાબર ઓગણીસો ચોવીસથી ત્રીસની વાત છે તો આ સમયે એમને ત્યાં આગળ ફિલ્ટર પ્લાન્ટ પણ ન ખાવ્યો હતો બરાબર છે રશિયાની રાજધાની મોસ્કો જે છે આપણે જાણીએ છીએ રશિયાની રાજધાની કઈ છે મોસ્કો છે અને ત્યાંના એ વખતના રાજા હતા રાજા ઝાર નિકોલસ દ્વિતીય આ રાજા ઝાર નિકોલસ દ્વિતીયનું જ્યારે રાજ્યાભિષેક હતું ત્યારે કયા રાજાએ હાજરી આપી હતી સૌરાષ્ટ્રના તો યાદ રાખજો ભગવતસિંહજી મહારાજ હાજરી આપી હતી આગળ જ્યારે ઝાર નિકોલસ પોતે પોતાના રાજ્યાભિષેકમાં હતા ત્યારે તો વિચાર કરો કે ગોંડલ રાજ્યના રજવાડાના રાજા એટલે કે મહારાજા ભગવતસિંહના હાથ ક્યાં સુધી પહોંચેલા હતા આપણે જોઈ શકીએ છીએ રાજા ઝાર નિકોલસ જો તેમને આમંત્રણ આપી શકતા હોય તત્કાલીન રાજા મોસ્કોના બરાબર વાત કરીએ એમના બધા જ કાર્યો એમને આટલા જબરજસ્ત કયા છે એટલા માટે ગોંડલના આધુનિકીકરણના ગડવૈયા તરીકે આપણે એમને ઓળખીએ છીએ બરાબર છે ભૂલવાનું નથી ઘણા બધા ફેક્ટ જોયા છે જોઈએ આગળ હા મસ્ત આ પ્રશ્ન તો ઘણીવાર પૂછાઈ ગયો છે ક્લાસ થ્રીમાં તો બરાબર છે યાદ રાખજો ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોષ એટલે ભગવદ્ ગોમંડલ બરાબર ભગવદ્ ગોમંડલની રચના મહારાજા ભગવતસિંહજી દ્વારા કરવામાં આવી આ શબ્દકોષ તૈયાર કરવામાં આ લિપિને અહીંયા આગળ જે લખ્યું છે અંદર લખવામાં કોનો મહત્વનો ફાળો છે તો ચંદુલાલ બેચરદાસ પટેલનો ફાળો છે મહત્વનો ફાળો રહ્યો છે ત્યારબાદ આ કોષ કુલ કેટલા ભાગમાં વિભાજીત થયેલો છે તો નવ ભાગમાં વિભાજિત થયેલો છે અને આ કોષમાં કુલ કેટલા શબ્દો આવેલા છે તો યાદ રાખજો આ કોષમાં કુલ બે લાખ એક્યાસી હજાર ત્રણસો ને ઓગણસી શબ્દો આવેલા છે જે આપણે ધ્યાન રાખવું રહ્યું ચંદુલાલ બેચરદાસ પટેલનો પ્રશ્ન જીપીએસસી ક્લાસ વન ટુની એક્ઝામમાં ઓલરેડી પૂછાઈ ગયેલો છે અને આવનારી કોઈ પણ એક્ઝામમાં પૂછાય એમાં શંકાને સ્થાન નથી આપણે યાદ રાખવું પડશે બરાબર ચાલો તો આપણે આ ચર્ચા કરી ગોંડલ સ્ટેટની બરાબર છે અને એના મહત્ત્વના તમામે તમામ મુદ્દાઓ ઓકે આ જ પ્રકારે નવા એક કન્ટેન્ટ સાથે ટૂંક જ સમયમાં મળીશું જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી અને બે લાયકોન પ્રેસ કરી નાખજો બરાબર છે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકોન પ્રેસ કરી નાખજો ઓકે મળીશું નેક્સ્ટ આવા જ એક કન્ટેન્ટ સાથે થેન્ક યુ જય હિન્દ જય ભારત